સાબરકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં વસેવું છે સમગ્ર ગુજરાત. તો ગામનું નામ નથી ચડ્યું હજુ સુધી પોલીસના ચોપડે. તો અહીં ક્યારે નથી યોજાઈ કોઈ પણ પ્રકારની ચૂંટણી. તો જોઈએ એક આદર્શ ગામ કે જ્યાં વ્યસન મુક્તિના પણ લીધા છે ગામ લોકોએ શપથ. તમને તો પહેલા આ વિવિધ જિલ્લાઓના નામ જોઈને જ નવાઈ લાગશે કે એક સાથે તમામ જિલ્લા એક ગામમાં ક્યાંથી. અહીં નર્મદા, તાપી, બનાસકાંઠા, મહેસાણા જેવા 28 જેટલા જિલ્લાના નામો ગામના ફળિયા પ્રમાણે રાખ્યા છે. અને આ છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનું ભંડવાલ ગામ. આ જિલ્લા પર ફળિયાના નામ રાખવાનો વિચાર સરપંચને બાળકો માટે આવ્યો, કારણ કે ગામના વડીલોથી લઈ બાળકો ગુજરાતના જિલ્લાના નામ યાદ રાખી શકે. જેમ સમગ્ર ગુજરાત એક જૂથ બનીને રહે છે તેમ આ ગામના લોકો પણ એક જૂથ બનીને રહે છે. ક્યારેય કોઈ લડાઈ કે ઝઘડા પણ થતા નથી. વ્યસન મુક્તિ માટે સરકાર વિવિધ જાહેરાતો આપે છે, છતાં પણ યુવાનો મદિરા, પાન, બીડી, સિગારેટ અને તમાકુ સહિત મસાલાઓ ખાતા હોય છે અને પોતાનું સ્વાસ્થ્ય ખરાબ કરતા હોય છે. ત્યારે આ ગામમાં વ્યસન માટે પણ એક કડક નિયમ બનાવ્યો છે કે કોઈ દુકાનદાર કોઈ તમાકુ કે બીડીનું વેચાણ કરે તો તેને 50,000 દંડ, તો કોઈ વ્યક્તિ વ્યસન કરતો ઝડપાઈ જાય તો તેને 10,000 થી વધુનો દંડ કરવામાં આવે છે. અને આ નિયમને લઈને ગામ લોકો હાલમાં વ્યસન મુક્ત બન્યા છે અને કઈ વ્યક્તિ હાલમાં વ્યસન પણ કરતું નથી. આમ તો સાબરકાંઠા જિલ્લાના આ ગામે સમગ્ર ગુજરાતમાં અનેક અનોખો સંદેશ પાઠવ્યો છે કે ગાંધીના ગુજરાતમાં તમામ લોકો એક જૂથ બનીને વ્યસન મુક્ત બન્યા છે. તેમ જો સમગ્ર ગુજરાત પણ આ રીતે વ્યસન મુક્ત બને તેવું માની રહ્યા છે તો આ ઉપરાંત ગામની એકતા પણ એવી છે કે જેને લઈને હજુ સુધી ગામનું નામ પોલીસના ચોપડે પણ નોંધાયું નથી. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા. અમારું આદર્શ ગામ ભંડવાલ એક અભિયાન સ્વરૂપે વ્યસન મુક્તિની ઝુંબેશ હાથ ધરી અને ગામના આગેવાનો, સરપંચશ્રી તથા સહકારી મંડળીના સહયોગ દ્વારા એક અભિયાન શરૂ કરેલ. એમાં સતત 3 વર્ષથી અમારા ગામમાં કોઈ લારી ગલ્લા દુકાન ઉપર કોઈ પણ પ્રકારનું વ્યસનનું વેચાણ થતું નથી, કોઈ પણ પ્રકારનું તમાકુનું વેચાણ થતું નથી. અને એક આદર્શ યુવાન ઊભો થાય એ તબક્કે આદર્શના આજે દીર્ઘદ્રષ્ટિ જે આગેવાનો છે એમને હાથ ધરી અભિયાન અને એક નવી પેઢીનું એક આગોતરું આ નવી પેઢી સારા રસ્તે જાય એ માટે સવિશેષ હાથ ધરેલ છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલું અમારું આ ભંડવાલ ગામ જે એક આદર્શ ગામ તરીકેની આગવી ઓળખ ઊભી કરે છે. ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં સીસીટીવી કેમેરા, વાઇફાઈ લઈ અને બાળકોને પ્રાથમિક શાળાની અંદર જ્ઞાનકૃત પ્રોજેક્ટ દ્વારા ભણતર પણ આપવામાં આવે છે. અને ગામની અંદર રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધાઓ, મિનરલ પાણી પણ 5 રૂપિયાની કિંમતે આપવામાં આવે છે એટીએમ સિસ્ટમ દ્વારા. અને ગામની અંદર એક ભાઈચારાની આગવી મિસાલ છે કે ગામની અંદર આજ સુધી 1995થી જ્યાર સુધી પંચાયત અમલમાં આવી ત્યારથી સેવા મંડળી હોય, દૂધ મંડળી હોય, પ્રાથમિક શાળા, કોઈ પણ પ્રકારની ગામની અંદર ચૂંટણી થતી નથી. અને ગામનું જો હિત જળવાય એ દિશામાં ગ્રામ પંચાયત, સેવા મંડળી અને દૂધ મંડળીની કમિટી દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. અને ગામની અંદર મહત્ત્વની વાત એ છે કે તમાકુ હુક્કાઓનું વેચાણ થતું નથી. ગામ એક આદર્શ ગામ બનવા માટે, એક આદર્શ ગામ છે અને એથી પણ આગળ આદર્શ ગામ બનવા માટે જઈ રહ્યું છે. ગામની અંદર સુખ સુવિધાઓનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે અને એની અંદર આજ દિન સુધી 4 વર્ષની અંદર ગ્રામ પંચાયતમાં પણ કોઈને અસંતોષ હોય એવી એક પણ અરજી આ પંચાયતમાં આવેલી નથી. અને ગામની અંદર કોઈ પણ જાતના લડાઈ ઝઘડા થતા નથી, તેના લીધે વડાલી પોલીસ સ્ટેશનની અંદર અમારા ગામ થકી એક પણ ફરિયાદ નોંધાયેલી આજ દિન સુધી નથી. નરેશકુમાર રમેશભાઈ પટેલ. હા, અત્યારે મારે 1995થી સાહેબ સમરસ તરીકે ગામમાં બધા સમ તરીકે ચલાવે છે. કોઈ જાતના લડાઈ ઝઘડા કે કોઈ જાતની ચૂંટણી આવે, કોઈ જાતની ધારાસભ્યની પણ કોઈ ચૂંટણી આવે તો એ ગામનો નિર્ણય બેહીને લે છે અને ગામ જે નક્કી કરે એ તરીકે જ બધાને રહેવાનું. હાલ ગામમાં દરેક રીતે ધંધા પાણી છોકરાઓ બધા કરે છે, શાકભાજીનું ઇલેક્શન, શાકભાજી આ છે ના છે બધા ઘણા ધંધા ગામમાં ચાલી રહ્યા છે અને દરેક છોકરા બધા સંપીને અને કોઈ જાતનું ઇલેક્શન કોઈ લડવાનું નહીં. ગમે તે દૂધ મંડળી, સેવા મંડળી, પંચાયત બધામાં જ આ રીતના અમારા સમાવેશ કરીને બધા શાંતિથી છોકરાઓ ધંધા કરે છે ને સારું છે બધું હાલ. અમારા ગામમાં સરપંચે એક અનોખી પહેલ કરેલી છે, જેવી કે અનેક જિલ્લાઓના નામ ફળીમાં આપવામાં આવેલા છે, જે નાનાથી મોટા બાળકોને જ્ઞાન વધે અને જનરલ નોલેજ માટે પણ ઉપયોગી બની રહે છે. અમારા ગામમાં બધા એકતાથી મળીને હળીમળીને રહે છે. અમારા ગામ સુખ શાંતિ અને સંપૂર્ણ રીતે
જ્ઞાનથી ભરેલું અમારું ભંડવાલ ગામ છે. અમારા ભંડવાલ ગામમાં અનેક સુવિધાઓ પણ મળી રહે છે. અમારા